9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ તાલુકામાં સૌ પ્રથમવાર રેલી કાઢીને આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત થરાદના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થરાદ તાલુકામાં ઉત્સાહ સાથે આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મોટી સંખ્યામાં થરાદના આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને ઉત્સાહભેર આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે થરાદમાં રેલી કાઢવામાં આવી હતી. આ ઉજવણીમાં આદિવાસી સમાજના આગેવાનોએ આદિવાસી સમાજના દરેક સમાજને જાગૃત થવાની અપીલ કરી હતી, તેમજ દરેક આદિવાસી સમાજને સરકાર દ્વારા થતા લાભો લેવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખાંબાભાઈ સોલંકી તેમજ આદિવાસી સમાજના અગ્રણી એમ કે લીલિયા, શંકરભાઈ માજીરાણા, નરપતભાઈ માસ્તર સહિત સમાજના આગેવાનો અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી થરાદના 4 રસ્તા પાસે મીઠા હાઈવેથી ભીલવાસ મુખ્ય બજારમાંથી તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરીને, પ્રાંત કચેરીથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને આ રેલીનું સમાપન કરાયું હતું.